કેશોદ તાલુકાની વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના બાજુના એક ગામમાં 21 વર્ષના નવયુવાને કોઈ કારણોસર ગળો ફાંસે ખાઈ આપઘાત કર્યો હતો, ત્યારે ગામના સ્થાનિક રહેવાસી દ્વારા દર્દીને બેભાન અવસ્થામાં સારવાર માટે આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 48 કલાક બાદ દર્દીને નવું જીવનદાન પ્રાપ્ત થયું, ત્યારે દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ ઘરે મોકલવામાં આવ્યો. યુવાનના પરિવારજનોએ આવકાર હોસ્પિટલ તેમજ ડોક્ટર અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ છો કેશોદ રહેવાસીઓ અને આજુબાજુના ગામના લોકો? હું ડોક્ટર કરિશ્મા જેઠવા, ડોક્ટર ચિરાગ જેઠવા, અમે બંને આવકાર હોસ્પિટલમાં MD ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અમારી હોસ્પિટલમાં એક 21 વર્ષનો છોકરો જે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરેલ હતો, એ એકદમ ગંભીર અવસ્થામાં અહીંયા હોસ્પિટલમાં આવ્યો હતો. એકદમ બેભાન અવસ્થા, કંઈ ભાન હતી નહીં અને મોઢામાંથી ફીણા વળી જવા અને ખેંચ સાથે અહીંયા હોસ્પિટલમાં આવેલો હતો. એને 24-48 કલાક સુધી અમારી મહા મુસીબતમાં એને અમારા MD સ્ટાફ દ્વારા અને અમારા બંનેની મહેનત દ્વારા એને નવજીવન મળ્યું છે, જેના માટે એના જેના પરિવારજનો છે એનો ખૂબ અમારો આભાર માન્યો છે. અને મારી તમામ કેશોદના રહેવાસીઓ અને આજુબાજુના ગામડાઓના લોકોને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આવો કોઈ બનાવ બને ત્યારે તમે તાત્કાલિક કોઈ પણ નજીકની હોસ્પિટલમાં દર્દીને ખસેડવામાં આવે, ત્યાંથી એનું જે જીવન છે એને નવજીવન મળી શકે છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.